સાબરકાંઠા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદન સહકારી મંડળી સાબરડેરી ખાતે નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ભવ્ય ઉજવણીના પૂર્વ ગૃહ પ્રધાન રજનીકાંત પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના સાબરડેરી ખાતે આજે નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં પૂર્વ ગૃહપ્રધાન અને પ્રદેશ મહામંત્રી રજનીકાંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં 1770 દૂધ મંડળીઓ ખાતે પ્રત્યેક મંડળી દ્વારા 73 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું. સાબરડેરી ખાતે 73 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સાબરડેરીના કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં 73 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 73 કુપોષિત બાળકોને બાળ શક્તિ સુપોષણ કીટનું વિતરણ, 73 મહિલાઓને માતૃશક્તિ કીટનું વિતરણ, 730 બાળકોને દૂધનું વિતરણ અને 7300 ગામની કેક કાપીને જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ગૃહપ્રધાન રજનીકાંત પટેલ, જિલ્લા સંસદ, ગુજરાત મિલ્ક ફેડરેશનના ચેરમેન સહિત કાર્યકરો અને મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેએસટીવી, સાબરકાંઠા. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે. આખો દેશ ખૂબ ઉત્સાહપૂર્વક આ જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યો છે. દેશ અને પ્રદેશના અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા પખવાડિયાને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું જ્યારે નક્કી કર્યું છે ત્યારે આજથી આ કાર્યક્રમોને શરૂઆત થઈ છે. અનેકવિધ કાર્યક્રમો, સમાજ ઉપયોગી જે વ્યવસ્થાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ જે લાભાર્થીઓ છે એમને મળવાની વાત હોય, એમને મળેલા લાભો માટે વાતચીત કરવાની વાત હોય કે પછી અનેક સેવાના પ્રકલ્પો હોય, આ બધાના માધ્યમથી અમે આગામી 15 દિવસ સુધી આ પખવાડિયાને ઉજવવાના છીએ. એના ભાગરૂપે આજે સાબરડેરી અને ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના માધ્યમથી અહીંયા આજે એક સુંદર કાર્યક્રમ થયો. એમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, બાળકોને કીટ આપવાની, બહેનોને કીટ આપવાની, આવા અનેકવિધ કાર્યક્રમો થયા છે. હું સાબરડેરી અને ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું કે નક્કી કરેલા કાર્યક્રમો પ્રમાણે એ ખૂબ સફળતાથી એમણે અહીંયા આયોજન કર્યું છે.